આકાશવાણીના ભુજ અમદાવાદ વડોદરા અને રાજકોટ કેન્દ્ર પરથી રજૂ કરીએ છીએ ગ્રામ્ય વિસ્તારના શ્રોતા મિત્રો માટેનો કાર્યક્રમ ગામનો ચોરો આ પ્રસ્તુતિ અમારા ભુજ કેન્દ્રની છે ગામનો ચોરો કાર્યક્રમ સાંભળનાર સર્વે શ્રોતા મિત્રોને ને આનંદભાઈ ના જાજા કરીને રામ 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 મિત્રો સામાન્ય રીતે વાત કરીએ ને તો સ્વચ્છતા એ ખૂબ જ મહત્વની છે અને આરોગ્યની વાત કરીએ તો સ્વચ્છતા હોય તો જ આરોગ્ય જળવાય અને મોટાભાગે આરોગ્યના પ્રશ્નો પણ રહે નહીં એટલે કે સ્વચ્છતા જીવનને સાર્થક કરે છે અને સ્વચ્છતાની વાત થાય એટલે શારીરિક સ્વચ્છતા જ મહત્વની નથી તનની સાથે સાથે મનની સ્વચ્છતા પણ એટલી જ જરૂરી છે મનની સ્વચ્છતા હોય તો માનસિક આરોગ્ય પ્રાપ્ત થાય અને માનસિક રીતે સ્વસ્થ માણસ ગમે એ કાર્ય સરળતાથી કરી શકે મનના સ્વાસ્થ્યને પ્રાપ્ત કરવા માટેનું કોઈ એક સરળ સાધન હોય તો તે છે ભગવાનનું ભજન માટે જ આપણે ગામનો ચોરોની શરૂઆત ભગવાનના ભજનથી કરીએ છીએ પરમ કૃપાળુ પરમાત્માને યાદ કરીએ છીએ અને કાર્યક્રમની શરૂઆત કરીએ છીએ પહેલાં કહ્યું તે મુજબ સ્વચ્છતા જીવનમાં ખૂબ જ અગત્યતા ધરાવે છે સ્વચ્છતા સ્વસ્થતાનો આધાર છે અને ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારમાં સ્વચ્છતાનું ખૂબ જ મહત્વ છે હાલના સમયમાં સરકારશ્રી ખૂબ જ પ્રયત્નશીલ છે અને સ્વચ્છતા હોય તો ત્યાં સ્વસ્થતા તો રહે જ આપણે ખેતરવાડીની વાત કરીએ તો ખેતરવાડીમાં પણ સેઢાપાડાની સ્વચ્છતા ખૂબ જ જરૂરી છે જેનાથી જીવાતનો જીવજંતુનો ઉપદ્રવ ઓછો થાય છે અને ઉત્પાદન સારું મળે છે આજના કાર્યક્રમમાં પણ આપણે સ્વચ્છતાની વાત કરીશું અને ખાસ કરીને ગ્રામ્ય સ્વચ્છતાથી સ્વસ્થતાની વાત કરીશું અને એ વિશેની ઉપયોગી માહિતી આપશે શ્રી નરેન્દ્રભાઈ કાલરિયા તો આવો સાંભળીએ આપણા જીવનમાં સ્વચ્છતાનું ખૂબ જ મહત્વ રહેલું છે જ્યાં સ્વચ્છતા છે ત્યાં સ્વસ્થતા છે જ્યાં સ્વસ્થતા છે ત્યાં શુદ્ધતા છે જ્યાં શુદ્ધતા છે ત્યાં પવિત્રતા છે અને જ્યાં પવિત્રતા છે ત્યાં પ્રભુતા છે એટલે તો એક સૂત્ર આપણને ઘણીવાર ઘણી જગ્યાએ વાંચવા મળે છે જ્યાં સ્વચ્છતા ત્યાં પ્રભુતા વેદોના અનેક મંત્રોમાં સ્વચ્છતાને મહત્વ આપવામાં આવ્યું છે ભારતીય દર્શનશાસ્ત્રોમાં પર્યાવરણના તત્વો અને સ્વચ્છતાને ખૂબ મહત્વ આપવામાં આવ્યું છે સ્વચ્છતા બધી જ જગ્યાએ જરૂરી અને આવશ્યક છે સ્વચ્છતા ત્યાં પ્રભુતા આ સૂત્ર ઘણું બધું છે જ્યાં સ્વચ્છતા હોય છે ત્યાં જ પ્રભુનો વાસ હોય છે પહેલું સુખ તે જાતે નરિયા આ કહેવતમાં પણ શરીરની તંદુરસ્તીની વાત કરી છે અને શરીરની તંદુરસ્તી માટે શરીરની સ્વચ્છતા ખૂબ જ જરૂરી છે સ્નાન કરતી વખતે શરીરના તમામ અંગોની સારી રીતે સફાઈ કરવી જોઈએ આપણે જે પહેરીએ છીએ તે પણ સ્વચ્છ હોવા ખૂબ જ જરૂરી છે સ્વચ્છ શરીર અને સ્વચ્છ વસ્ત્રો આપણા મનને સ્વસ્થ અને તંદુરસ્ત રાખે છે અને જેટલું મન તંદુરસ્ત એટલા વિચારો તંદુરસ્ત અને જેટલા વિચારો તંદુરસ્ત એટલા કાર્યો તંદુરસ્ત એટલે જ કહેવત બની છે પહેલું સુખ તે જાતે નરિયા જેવી રીતે આપણે આપણું શરીર સ્વચ્છ રાખીએ છીએ તેવી જ રીતે બસ સ્ટેશન રેલવે સ્ટેશન પુસ્તકાલય અને શાળા કોલેજ જેવા જાહેર સ્થળોને પણ સ્વચ્છ રાખવા જોઈએ દરેક વ્યક્તિનું એ પરમ કર્તવ્ય છે કે તે પોતાની આસપાસ સ્વચ્છતા જળવાય તેવા પ્રયાસો કરે સ્વચ્છતા પોતાના માટે સમાજ માટે ગામ માટે 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 શહેર રાજ્ય અને સમગ્ર દેશ જરૂરી છે પ્રાચીન સમયમાં ભારત દેશમાં ગ્રામ્ય સંસ્કૃતિનું મહત્વ હતું લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી હતો પ્રાચીન સમયમાં લોકો પ્રકૃતિના તત્વો જેવા કે વૃક્ષો પ્રાણીઓ નદી પહાડ અને મેદાનો સમય અને પ્રદક્ષિણા કરતા હતા તે સમયે કોઈ મોટા ઉદ્યોગ નહોતા પરિણામે પ્રાચીન સમયમાં વાતાવરણમાં પણ સ્વચ્છતા વધુ જોવા મળતી હતી લોકો પણ સ્વચ્છતાની ની જાળવણી વિશે સભાન રહેતા હતા મહાત્મા ગાંધીજી સ્વચ્છતાના ખૂબ જ આગ્રહી હતા મહાત્મા ગાંધીજીએ આશ્રમના દરેક વ્યક્તિને સ્વચ્છતાના પાઠ શીખવ્યા હતા દરરોજ વહેલી સવારે મહાત્મા ગાંધીજી આશ્રમ વાસીઓની સાથે પોતે પણ સફાઈ કામમાં માં જોડાઈ જતા હતા ભારત દેશના ભવ્ય ભૂતકાળ પર નજર કરીશું

પીવાલાયક પાણી પ્રદૂષિત થયું આજે દેશની મોટા ભાગની નદીઓ પ્રદૂષિત છે સમસ્યા તરીકે ઉભરી આવી છે આમ ગંદકીનું એક કારણ વસ્તી વધારો પણ છે અસ્વચ્છતા ગંદકી અને દુર્ગંધ આપણા ભારત દેશની એક મોટી અને વિકટ સમસ્યા છે આ સમસ્યા માટે વસ્તી વધારો ગરીબી ઓછા સંસાધનો અને ઉદ્યોગ જવાબદાર છે પણ સૌથી અગત્યનું પરિબળ લોકોની ગંદી આદતો શિક્ષણનો અભાવ અને સ્વચ્છતા માટેની જાગૃતિનો અભાવ છે આજે પણ આપણા દેશમાં ઘણા ઘરોમાં શૌચાલય નથી આ લોકો ખુલ્લામાં શૌચ ક્રિયા કરે છે આમાં કેટલાક તો વળી એવા છે જે પોતાના ઘરમાં શૌચાલય હોવા છતાં ખુલ્લામાં શૌચ શૌચક્રિયા કરે છે જ્યાં 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 ત્યાં 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 થેલીઓ ફેંકવી નાસ્તાના પડીકા ફેંકવા પાન માવા મસાલા ખાઈ ને જ્યાં ત્યાં પિચકારી મારવી કેળા ખાઈને છાલ રસ્તામાં ફેંકવી ખુલ્લામાં પેશાબ કરવો વગેરે આપણા દેશની દરરોજની સામાન્ય બાબત છે આપણા દેશમાં ગંદકી ફેલાવવા માટે આપણે જ જવાબદાર છીએ આપણે જ જ્યાં ત્યાં પોલીથીની થેલીઓ અને કચરો ફેંકીને જ્યાં ત્યાં થૂકીને ગંદકીનું સામ્રાજ્ય ફેલાવીએ છીએ આપણા ભારત દેશની મુખ્ય નદીઓ જેવી કે ગંગા યમુના સરસ્વતી કૃષ્ણા કાવેરી બ્રહ્મપુત્રા નર્મદા

મેલેરિયા અને ડેન્ગ્યુ જેવા રોગ ફેલાય છે ગંદા પાણીથી કમળો ડાયરિયા અને ટાઈફોઈડ જેવા રોગ થાય છે અસ્વચ્છતાને કારણે હજારો લોકો અનેક રોગોના ભોગ બની રહ્યા છે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર એ પણ આ રોગચાળાને દૂર કરવા કરોડો રૂપિયા દવાઓ પાછળ ખર્ચ કરે છે આપણા દેશમાં માત્ર અભણ જ નહીં પણ ભણેલા ગણેલા લોકો સ્વચ્છતાની બાબતમાં ખૂબ જ બેદરકાર છે આપણા દેશે વિજ્ઞાન અને ટેકનોલોજીના ક્ષેત્રે ખૂબ જ પ્રગતિ કરી છે આપણા વૈજ્ઞાનિકોએ અનેક સંશોધનો કર્યા છે અને આપણા દેશનું નામ રોશન કર્યું છે મંગળયાનની સફળતાએ વિકસિત દેશોને પણ ભારત દેશની નોંધ લેવા મજબૂર કર્યા છે ઈસરો સંસ્થાએ

નિયમિત સફાઈ કરવી જોઈએ આપણે આપણા ઘરના રૂમ રસોડું બાથરૂમ શૌચાલય બારી બારણા છત દિવાલો ખૂણાઓ ગેલેરી સીડી અને આંગણું વગેરેની નિયમિત અને વ્યવસ્થિત સાફ સફાઈ કરવી જોઈએ સામાન્ય રીતે આપણે દિવાળી જેવા તહેવારોમાં આખા ઘરની વ્યવસ્થિત સાફ સફાઈ કરતા હોઈએ છીએ પણ આવી સાફ સફાઈ આખું વર્ષ નિયમિત રીતે આપણા ઘરમાં થવી જોઈએ આપણા ઘરની આસપાસનો વિસ્તાર પણ સ્વચ્છ રાખવો જોઈએ જેથી કોઈ ગંદકી અને રોગચાળો ન ફેલાય ઘરની સ્વચ્છતાની સાથે ગામડા અને શહેરોની શેરીઓ રસ્તાઓ જાહેર માર્ગો મહોલ્લા પોળો ગલીઓ વગેરેની સ્વચ્છતા રાખવી પણ ખૂબ જ જરૂરી છે ક્યાંય ક્યાંય ગંદકી થવા થવા દેવી જોઈએ જોઈએ નહીં નહીં કચરાના દેવા ઉકરડા ગામની બહાર બનાવવા જોઈએ કચરો કચરા પેટીમાં નાખવો જોઈએ અને કચરાનો સંપૂર્ણ નાશ કરવો જોઈએ કારણ કે કચરાના ઢગલા અને ઉકરડાથી દુર્ગંધ ફેલાય છે માખી મચ્છરનો ઉપદ્રવ વધી જાય છે અને રોગચાળો ફેલાય છે જે મનુષ્યના સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડે છે પોલિથિનની થેલીઓનો ઉપયોગ ટાળવો જોઈએ પોલિથિનની થેલીને બદલે કાપડની થેલીનો વપરાશ વધારવો જોઈએ દરેક શેરી અને મોહલ્લામાં કચરાપેટીની વ્યવસ્થા કરવી જોઈએ ભારત દેશના વડાપ્રધાન માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સ્વચ્છ ભારત અભિયાન કાર્યક્રમ અંતર્ગત સ્વચ્છતા અને દરેક ઘરે શૌચાલય બનાવવા માટે બીડું ઝડપ્યું છે હમણાં થોડાક દિવસો પહેલા ભારત દેશના વડાપ્રધાન માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદીએ શહેરોને કચરાથી મુક્ત બનાવવા માટે સ્વચ્છ ભારત મિશન અર્બનનો બીજો તબક્કો અને અમૃતનો બીજો તબક્કો લોન્ચ કર્યો હતો આ બંને મિશનનો ઉદ્દેશ શહેરોને કચરા મુક્ત કરવાનો અને શુદ્ધ પાણીની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવાનો છે સ્વચ્છ ભારત મિશનના બીજા તબક્કામાં આગામી પાંચ વર્ષની અંદર શહેરોમાંથી નીકળતા કચરાનો વૈજ્ઞાનિક પદ્ધતિથી નિકાલ કરવામાં આવશે જેના કારણે શહેરોની બહાર કચરાના પર્વત બનશે નહીં અમૃત ટુ પોઈન્ટ અડસઠ કરોડ નળ જોડાણો પૂરા પાડીને પાંચસો અમૃત શહેરોમાં ગટર વ્યવસ્થા અને સેપ્ટેજ નું સો ટકા કવરેજ પ્રાપ્ત કરવાનું લક્ષ્ય ધરાવે છે સ્વચ્છ ભારત મિશન અર્બન ટુ પોઈન્ટ જીરો નો ખર્ચ અંદાજિત એક પોઈન્ટ એકતાલીસ લાખ કરોડ રૂપિયા છે આમ આપણી સરકાર પણ સ્વચ્છતા માટે જાગૃત થઈ છે સરકાર દ્વારા સ્વચ્છતા માટે વિવિધ યોજનાઓ અને કાર્યક્રમો શરૂ કરવામાં આવ્યા છે લોકો તેને બિરદાવી પણ રહ્યા છે પરંતુ દેશની પ્રજા સ્વચ્છતા માટે જાગૃત થાય પ્રજા પોતે સ્વચ્છતા જાળવે પ્રજા સરકારને સ્વચ્છતાના કાર્યક્રમોમાં સહયોગ આપે તો જ સ્વચ્છ ભારત મિશન સફળ બની શકે આગામી વર્ષોમાં આપણા સૌના નિષ્ઠાપૂર્વકના સામૂહિક પ્રયાસથી સ્વચ્છ ભારત અભિયાનનું લક્ષ્ય સિદ્ધ થાય તો રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીને સાચી શ્રદ્ધાંજલિ આપી ગણાશે ભારત દેશની ઘણી બધી સેવાભાવી સંસ્થાઓ દ્વારા સોશિયલ મીડિયા દ્વારા સમાજની વિશેષ વ્યક્તિઓ દ્વારા સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત નિષ્ઠાપૂર્વક પ્રયાસ થઈ રહ્યા છે લોકોમાં પણ થોડી ઘણી સ્વચ્છતા પ્રત્યે સભાનતા કેળવાય છે પરંતુ હજુ પણ વધુ પ્રયાસની જરૂરત છે આપણે સૌ સ્વચ્છ અને સ્વસ્થ રહીએ તથા આપણું ગામ અને શહેર પણ સ્વચ્છ રહે તેવા પ્રયાસો કરતા રહીએ તો જ આપણે સ્વચ્છતાથી સ્વસ્થતા તરફ આગળ વધી શકીશું ગ્રામ્ય સ્વચ્છતાથી સ્વસ્થતા આ વિષય પર ઉપયોગી એવી માહિતી આપણે શ્રી નરેન્દ્રભાઈ કાલરિયા પાસેથી સાંભળી આ સાથે આજનો ગામનો ચોરો કાર્યક્રમ પૂરો કરવાની રજા આપશો તો ગામનો ચોરો કાર્યક્રમ સાંભળનાર સર્વે શ્રોતા મિત્રો ને આનંદભાઈ ના જાજા કરીને રામ 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 આકાશવાણીના ભુજ અમદાવાદ વડોદરા અને રાજકોટ કેન્દ્ર પરથી આપ સાંભળી રહ્યા હતા ગ્રામ્ય વિસ્તારના શ્રોતા મિત્રો માટેનો કાર્યક્રમ ગામનો ચોરો આ પ્રસ્તુતિ અમારા ભુજ કેન્દ્રની હતી